अमरेलीना जाफराबाद तालुकाना बाबरकोट गाममां सिंहणनो आतंक जोवा मळ्यो। कुल त्रण व्यक्ति उपर सिंहणना हुमलाथी ग्रामजनोमां भयनो माहोल फैलायो छे। वन विभागना ट्रेकर बाद एसआरडीना बे जवानो उपर सिंहणे हुमलो कर्यो हतो। जो के एक एसआरडी जवाने लाकड़ी वडे सिंहणनो सामनो करीने पोतानो जीव बचाव्यो हतो। हाल एक एसआरडी जवान राजूलानी खानगी हॉस्पिटलमां सारवार हेठळ छे। सिंहणने भेदी बीमारी होवानी आशंका छे। घटनानी गंभीरता दाखवी डीसीएफ घटनास्थळनी मुलाकात लीधी हती। वन विभागे अलग अलग 7 टीमों बनावी सिंहणने पकड़वा मेगा ऑपरेशन शुरू कर्यु छे। हाल तमाम अधिकारियों ने तात्कालिक रेस्क्यू करवा माटे सूचना आपी छे। सिंहणने पकड़वा माटे आसपासनी अन्य रेंजनी मदद लेवामां आवी छे। आ विस्तारमां अवर जवर पर प्रतिबंध मूकी देवायो छे अने बाबरकोट ग्रामजनोने बहार न निकळवा तंत्रए सूचना आपी छे। મેસેજ મળ્યા આપણે તો હું સ્થળ પર આવી અને બંને વ્યક્તિને દવાખાને લઈ ગયો વ્યવસ્થિત રીતે અને ત્યાં જાફરાબાદ સારવાર કરાવી અને પછી એને સિંહણે જે સિંહણે ઈજા કરી છે એને પકડવાની કાર્યવાહી અમે હાથ ધરી છે અને વહેલી તકે અમે આ કામગીરી પૂરી કરી। જાફરાબાદના બાબરકોટ ગામ નજીક 3 વ્યક્તિ ઉપર સિંહણે હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં એક ભયનો માહોલ ઉભો થયો છે અને સિંહણ છે તે આ જ વિસ્તારમાં હોવાના કારણે વન વિભાગની ટીમ છે તે પણ અહીં દોડી આવી છે અને કલાકોથી અહીં રેસ્ક્યુ ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું છે। વન વિભાગની અલગ અલગ ટીમો છે, ખાસ કરી તે આ વિસ્તારમાં છે। આ બાબરકોટનો માઇન્સ વિસ્તાર છે, ત્યાં વન વિભાગની અલગ અલગ ટીમો છે તે રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે અને જે રીતે સિંહણ છે તેમનું લોકેશન છે તેમનું રાહ જોઈને બેઠી છે। જે રીતે સિંહણ જોવા મળશે એટલે તાત્કાલિક તેમને પાંજરે પૂરી દેવામાં આવશે। જે રીતે 3 વ્યક્તિ ઉપર હુમલાને લઈને સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે, સાથે સાથે વન વિભાગના અધિકારીઓ છે તેમાં પણ દોડધામ મચી ગઈ છે। એટલે ટૂંકા સમયમાં વન વિભાગ દાવો કરી રહ્યું છે કે આ સિંહણ છે તેમને અમે પાંજરે પૂરી દઈશું। જયદેવ કાઠી, ટીવી 9, બાબરકોટ।